कोरोना महामारीमांथी जल्दीथी बहार आवा माटे अमदावादना एसजीवीपी स्वामीनारायण मंदिरमां छेल्ला एक महीनाथी विष्णु याग अने धन्वंतरी यागनुं आयोजन करवामां आव्युं छे। दररोज अहींया ऋषिकुमारो वैदिक मंत्रोच्चार तेमज औषधिओनो उपयोग करीने विष्णु याग अने धन्वंतरी याग करी रह्या छे। कोरोना अने म्यूकर माइकोसिसनी महामारीथी लोको त्राहिमाम पुकारी उठ्या छे, त्यारे अमदावादना एसजीवीपीमां जे ऋषिकुमारो द्वारा विष्णु याग अने धन्वंतरी याग करवामां आवी रह्यो छे। हॉस्पिटलमां दर्दीओनो जे मोतनो आंकड़ो वधी रह्यो छे, त्यारे दर्दीओना स्वास्थ्य तथा मनोबळ वधारवा माटे आ तमाम जे ऋषिकुमारो छे ते नित्य अहींया आगळ विष्णु याग अने धन्વંતરી યાગ કરી રહ્યા છે। ખાસ કરીને આ યાગનું શું મહત્વ રહેલું છે તેના વિશે વાત કરશે અહીંના જે ઋષિકુમાર છે તેમની સાથે વાત કરીશું, અને સાથે જ આ યાગમાં કઈ કઈ ઔષધિઓનો ઉપયોગ થાય છે તેના વિશે પણ વાત કરીશું। ખાસ કરીને આ જે યાગ છે તેનું શું મહત્વ રહેલું છે? બધા નમસ્કાર, જય શ્રી સ્વામિનારાયણ। આપ જે નિહાળી રહ્યા છો કે અત્યારે ધન્વંતરી યાગ અને વિષ્ણુ યાગ સાથે કરીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે અત્યારે વિશ્વભરની અંદર જે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ખાસ અમારા ગુરુકુળના જે અધ્યક્ષ છે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, એમની એક ઉચ્ચ સંકલ્પના છે, વિભાવનાઓ છે કે આ મહામારીમાંથી આપણે શું કરી શકીએ, એક ધાર્મિક સંસ્થા તરીકે આપણે શું કરી શકાય, તો જે પણ મહામારીમાંથી જે મુક્તિ મળે અને બધા જ સારા નવરા થઈ જાય અને બધા જ સ્વસ્થ રહે, બધાનું આયુષ્ય સારું રહે, એ માટે ભગવાન વિષ્ણુને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ। આ યજ્ઞ છેલ્લા એક મહિનાથી અમે શરૂ કર્યો છે, સવાર અને સાંજ સુધીમાં ભગવાન ધન્વંતરી નારાયણને વિષ્ણુ ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે ઝડપથી આ વિશ્વ આ મહામારીમાંથી મુક્ત થાય। કઈ કઈ ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા આગળ જે યાગ કરવામાં આવે છે? આની અંદર ખાસ કરીને આપણે આજ્ય સાથે જવ, તલ અને સમિત, જે પલાશ સમિત છે એની આહુતિ છે, અને આપ જે અહીંયા નિહાળી રહ્યા છો જે કાષ્ઠ સમિત જે છે, એ કાષ્ઠ સમિતનું નિર્માણ અહીંયા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના જો આયુર્વેદિક ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા જ થાય છે। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આપણી ગાય માતા છે એમનું પણ સંરક્ષણ થાય એ હેતુથી અહીંયાની જ ગાયો દ્વારા જે ગૌમય છે એનાથી જ એક કાષ્ઠ બનાવવામાં આવે છે। એ કાષ્ઠની ધૂમ્ર દ્વારા જ જે વાતાવરણ છે એ પવિત્ર થાય છે। કોઈ પણ પ્રકારનું જે બહારનું જે ઔષધિ છે એનો ઉપયોગ અહીંયા કરતા નથી। ગુરુકળના જે ગાયો છે એના દ્વારા જે કાષ્ઠનું નિર્માણ થાય છે એનાથી જ અમે અહીંયાથી ઔષધિઓ અને યજ્ઞ હોમ કરીએ છીએ। ખાસ કરીને અહીંયા આગળ છેલ્લા એક મહિનાથી જે ઋષિકુમારો છે તે આ યજ્ઞ કરી રહ્યા છે, કારણ કે જલ્દીમાં જલ્દી જે રાજ્યમાં આ કોરોના તેમજ મ્યુકર માઇકોસિસની જે મહામારી છે તેમાંથી ભગવાન તમામ લોકોને ઉગારી દે તેના માટે અહીંયા આગળ પ્રાર્થના કરતા હોય છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।